મિત્રો દિવાળી જેવો ફેસ્ટિવલ હોય ત્યારે અથવા તો ઘરમાં બાળકો માટે કંઈક નાસ્તો બનાવવાનો હોય ત્યારે અથવા તો શુભ પ્રસંગ હોય ત્યારે હજી પણ ઘણી બહેનો ઘરે જાતે નાસ્તા બનાવતી હોય છે અને ક્યારેક ભાગદોડ હોય તો ત્યારે સુવિધા માટે તૈયાર નાસ્તા પણ લાવી શકાય સમજી શકાય એવી વાત છે તો આજે એવો જ એક ચટપટો નાસ્તો એટલે કે મીની ભાખરવાળી બનાવીશું અને એને બનાવવાની રીત એકદમ સરળ છે તો વિડિયોને સ્કીપ કર્યા વિના તમે છેલ્લે સુધી ચોક્કસ જોજો નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક કપ મેંદો લઈશું અને અડધો કપ ચણાનો ઝીણો લોટ લઈએ અને બે ટેબલ સ્પૂન ઝીણો રવો લેવાનો છે કે જેના વડે ભાખરવડીનું ઉપરનું લેયર સરસ ક્રિસ્પી બનશે સ્વાદ મુજબ મીઠું અને એક ટીસ્પૂન અજમાને આ રીતે હાથથી મસળીને ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું ત્યારબાદ તેલનું મણ દઈશું કે જે મુઠિયા પડતું ઉમેરવાનું છે જરૂર લાગે તો ફરીથી ઉમેરીશું થોડા મણની હજી મને જરૂર લાગે છે તો એક ટેબલ સ્પૂન જેટલું ફરીથી ઉમેર્યું અને બધા લોટમાં સારી રીતે મિક્સ કરીએ આ રીતે મુઠિયા પડે એ રીતનું પરફેક્ટ મોણ હવે થયું છે તો હવે પાણી લઈશું તો એક કપ પાણી લીધું થોડું થોડું ઉમેરતા જઈએ અને ભાખરી જેવો લોટ બાંધવાનો છે અને તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જ્યારે જ્યારે હું આવી નવી રેસીપી મૂકું ને કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીનો વિડીયોને જોઈ શકશો તો આ રીતે લોટ બાંધી લેવાનો છે અને એક કપ પાણીમાંથી પોણો કપ પાણી વપરાયું છે તો હવે એને ઢાંકીને વીસ મિનિટ રેસ્ટ આપીએ અને ત્યાં સુધીમાં સ્ટફિંગ રેડી કરીએ તો એક પાનમાં ત્રણ ટેબલ સ્પૂન આખા ધાણા લઈએ એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન આખું જીરું ત્રણ ટેબલ સ્પૂન તલ અને સાતથી આઠ આખા મરી લઈને ડ્રાય રોસ્ટ કરી લઈશું તલ ફૂટી જાય અને વરિયાળી વરિયાળી ધાણા વગેરેની શેકાવાની સરસ સુગંધ આવે ને એટલે આ બધું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે ફરીથી એ જ પાનમાં બે ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ લઈશું અને એને પણ ડ્રાય રોસ્ટ કરી લઈએ દાળ પર સાધારણ શેકાવાના સ્પોટ આવે ને ત્યાં સુધી એને શેકવાનું અને એને પણ કાઢી લઈશું એ જ પાનમાં એ જ બાઉલમાં અને ફરીથી એ પાનમાં એક સ્પૂન જેટલું ઘી મૂકીને અડધો કપ સુકા નારિયેળની છીણને સાધારણ શેકી લેવાની છે કોપરું બહુ જલ્દી શેકાઈ જાય એટલે ધ્યાન રાખવાનું અને એને પણ શેકીને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ ફરીથી એક ટેબલ સ્પૂન જેટલા તલને ડ્રાય રોસ્ટ કરી લઈશું અને રોસ્ટ કરી લીધા બાદ એક અલગ વાટકીમાં જુદા રાખીશું એને પાછળથી ઉમેરવાના છીએ તો હવે આ શેકેલી વસ્તુમાં એક ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન સ્પૂન સોઠ પાવડર એક ટીસ્પૂન ગરમ મસાલો એક ટીસ્પૂન આમચૂર પાવડર ચપટી હિંગ અને અઢી ટીસ્પૂન જેટલું લાલ તીખું મરચું ઉમેરીશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ ત્યારબાદ ખાંડ ઉમેરીશું તો ત્રણ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને થોડી કસૂરી મેથીને હાથ થોડે મસળીને ઉમેરીએ અને આ મિશ્રણ ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈને એને ક્રશ કરી લેવાનું છે આ રીતે ક્રશ કરી લીધું છે હવે એમાં આપણે જે લાસ્ટમાં એક ટેબલ સ્પૂન તલ શેકીને જુદી વાટકીમાં રાખેલા ને એ એડ કરીશું આ રીતે થોડા આખા તલ પણ ભાખરવડીમાં બહુ જ સરસ લાગશે હવે આપણું સ્ટફિંગ રેડી છે અને લોટ બાંધેલો છે એ જોઈ લઈએ તો થોડું અડધી ચમચી જેટલું તેલ મૂકીને ફરીથી લોટને જરા સ્મૂથ બનાવી દઈએ અને ત્યારબાદ ભાખરી કરતાં સાધારણ મોટો લુઓ લઈને પાટલા પર મોટી રોટલી વણીશું અને તમે કયા કયા નાસ્તા જાતે બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને કયો નાસ્તો ઘરમાં બધાને બહુ જ પ્રિય છે તમારા હાથનો એ પણ મને જણાવજો આ રીતે સાધારણ જાડી અને મોટી રોટલી વણી લેવાની છે અને પડની અંદર મણ પણ પ્રોપર ઉમેર્યું છે અને થોડો રવો પણ છે એટલે ભાખરવડીનું પળ પણ સરસ ક્રિસ્પી થશે અને ચીવડ નહીં થઈ જાય તો હવે આ ગોળ આંબલીની તીખી અને મીઠી ચટણી છે કે જે આપણે જનરલી બનાવતા જ હોઈએ છીએ અને આ કેવી રીતે બને એનો વિડીયો મેં આ ચેનલ પર પાણીપુરીનું તીખું અને મીઠું પાણી ઇન્સ્ટન્ટ કેવી રીતે બને એમાં મેં બતાવ્યું છે પરંતુ એમાં થોડી પાતળી રાખી છે આ રીતે થોડી જાડી રાખવાની નહીતર રોટલી પર લગાવીશું તો રોટલી પોચી થઈ જશે અને આ રીતે આખી રોટલી પર આપણે સ્પ્રેડ કરીએ ચટણીને કિનારી થોડી છોડી દેવાની છે આ રીતે સારી રીતે ચટણી લગાવી દીધા બાદ આપણે જે ભાખરવડીનું સ્ટફિંગ તૈયાર કર્યું એ બધી બાજુ પાથરીશું અને નીચે ચટણી છે અને એની ઉપર આ મસાલો છે એટલે મસાલો સરસ રીતે ચોંટી જશે અને તળતી વખતે લો તેલમાં છૂટો પણ નહીં પડી જાય તો હાથ વડે આ રીતે સારી રીતે એને પ્રેસ કરવાનું અને ત્યારબાદ બધી કિનારી પર પાણી લગાવીશું અને ત્યારબાદ એક છેડેથી હળવે હાથે ઊંચકીને ટાઈટ રોલ વાળવાનો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું આ રીતે હળવેથી પ્રેસ કરતા જઈને ટાઈટ રોલ બનાવવાનો છે અને લાસ્ટમાં ફરીથી કિનારી પર સાધારણ પાણી લઈને એને ચોંટાડી દઈશું વાવ સરસ રોલ આપણો રેડી થઈ ગયો છે અને ટાઈટ વળે એ ખાસ ધ્યાન રાખજો અને હવે રોલનો આગળનો ભાગ અને પાછળનો ભાગ થોડો કટ કરી લઈશું અને ત્યારબાદ ભાખરવાડીને આપણે કટ કરીશું જુઓ કેટલા સરસ ભાખરવડીમાં પીસ પડ્યા છે ફટાફટ કપાઈ જાય છે અને અંદરથી પણ કેટલી પરફેક્ટ ડિઝાઇન પડી છે તે તમને હવે હું બતાવું છું વાવ હવે તૈયાર કરેલ આ મીની ભાખરવડીને આંગળી અથવા હથેળી વડે સાધારણ પ્રેસ કરી લેવાની અને અડધો કલાક એને રેસ્ટ આપવાનો છે અને હમણાં તો માર્કેટમાં પૂરી સાઈઝની ભાખરવડી પણ મળે છે તો એ પૂરી જેવી ભાખરવડી જો તમારે વણવી હોય ને તો વણી લીધા બાદ એને અડધો કલાક રેસ્ટ આપજો કાપીને તરત પૂરીના સાઇઝમાં વણી લેજો અને પછી રેસ્ટ આપજો નહીંતર પૂરી કિનારી પરથી ફાટી જશે તો આ રીતે પૂરીની સાઇઝમાં વણીને ત્યારબાદ એને રેસ્ટ આપીશું અને નોર્મલ ભાખરવડી છે એને આપણે કશું કરવાનું નથી પ્રેસ કરીને એને અડધો કલાક એમને જ રેસ્ટ આપવાનો છે તો હવે તળવા માટે મીડિયમ સાઇઝ મીડિયમ ગેસની આંચ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આ પહેલાં નાની ભાખરવાળી તળીશું અને તમે જોઈ શકો છો અંદર કેટલા સરસ લેયર્સ પણ પડ્યા છે તો હલકા હાથે એને પલટાવી લઈશું અને એનું ઉપરનું પળ થોડું ક્રિસ્પી થાય એવું લાગે ત્યાં સુધી એને તળી લેવાની અને ત્યારબાદ કાઢી લઈશું વાવ જુઓ કેટલી પરફેક્ટ ભાખરવાડી રેડી થઈ ગઈ છે અને એના અંદરના લેયર્સ પણ કેટલા ક્લિયર દેખાય છે તે તમે જુઓ અને તેલમાં મસાલો પણ છૂટો નથી પડી ગયો અને આ પૂરીની સાઇઝમાં મેં ત્રણ ચાર ભાખરવાડી વણી લીધી છે એને પણ આ જ રીતે તળી લેવાની છે તો આ રીતે આપણે બાકીની બધી જ ભાખરવાડીને તળી લઈશું ભાખરવાડી કેટલી પરફેક્ટ રીતે ક્રન્ચી બની છે એનો અવાજ તો તમે સાંભળે જ હશે તો હવે સર્વિંગ કરીએ અને આ થઈ આપણી ક્રંચી તીખી મીઠી અને ચટપટા સ્વાદવાળી મીની ભાખરવડી અને પૂરીના શેપની ભાખરવડી અને કેટલી સરસ ક્રંચી અને અંદરની ડિઝાઇન પણ પરફેક્ટ થઈ છે અને કેટલી ક્રંચી થઈ છે ને અમને તમને હું લાસ્ટમાં તોડીને પણ બતાવીશ અને આ ભાખરવડી એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાની ઠંડી પડે એટલે અને રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો